तीन दिन बाद होने वाले स्थानिक स्वराज चुनाव में कोई भी राजनीतिक पार्टी का प्रत्याशी चुकना नहीं चाहता। सभी प्रत्याशी दम लगाकर ये चुनाव प्रचार कर रहे हैं। इसी बीच शहर के वार्ड नंबर 6 से कांग्रेस उम्मीदवार पार्वती प्रभुभाई सोलंकी ने अपने साथी पैनल के साथ जनसंपर्क रैली निकाली, जहां उनकी पैनल और कांग्रेस कार्यकर्ताओं ने मत क्षेत्र के लोगों से रूबरू होकर बात की और उनकी पैनल को जीत दिलाने के लिए अपील की। अरे चार उम्मीदवारों ने एक एक मत आप ही सके छे। विस्तार में फरी रहा है अमे फेरनी। अँ घनी बड़ी समस्या है, गटर नो छे, बहु गंदगी छे। अँ आगे लोग ने पानी नहीं मळत, लाइट नहीं, लोग ने घरों में बधा तूटेला है, बधा घर ने घनी बड़ी समस्या है। अँ आगे अमे जेवा गए एमने बहुत सारो अमारो सहकार कर्यो छे एमने, अने अमने कीधु छे कि आ वक्ते कांग्रेस ज आवशे। आज अमे वारसाई विस्तार में फेरनी करी रह्या छे, લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને પ્રશ્નો તો ઘણા જ છે વારસાઈ વિસ્તારમાં, કારણ કે અમે જ્યાં આગળ ફર્યા છે ત્યાં કરતાં તો વધારે જ છે અહીંયા ગાડી, ગંદકીનો ઉપદ્રવ છે, પ્લસ ગટરનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, અને લોકોએ અમને વિશ્વાસ આપ્યો છે કે આ વખતે લોકો અમને જંગી બહુમતીથી જીતાડશે અને પરિવર્તન લાવશે। આજે અમે વારસિયામાં દરેક જગ્યાએ જોગણીમાનું શીતળામાના મંદિરથી અમે ફરતા ફરતા જેટલા પણ વેપારીના દુકાન છે અમે દરેક વેપારીની મુલાકાત લઈ રહ્યા છે, એમના ઓફિસમાં એમના શોરૂમમાં જઈને। તો એટલે ઘણી બધી મોંઘવારીની જે માર પડી છે અને જે ધંધો કોરોનાની મહામારીમાં જે ખતમ થઈ ગયો છે, તો એનાથી વેપારી લોકો પણ કંટાળેલા છે બધા જ, ને એ પણ પરિવર્તન ઈચ્છે છે। તો અમે સંપર્ક સાધી રહ્યા છે એમનો કે ભાઈ જે કંઈ સમસ્યાઓ છે તો તમે આ વખતે કોંગ્રેસને જીતાડીને લાવો, તો કોંગ્રેસ એના પર કંઈક કરશે ને અમારા વારસિયા વિસ્તારમાં અમારો ધંધો પાછો જેવો હતો એવી રીતે ધમધમતો થાય, ને અમારું સંજયનગરના લોકો વસે એટલે સંજયનગરના વારસિયાના લોકોના વારસિયા તૂટવાથી સંજયનગર તૂટવાથી વારસિયાના જે પણ ધંધાઓ હતા એમાં પણ ફરક પડ્યો છે। એના લીધે અમારી લડાઈ ચાલુ છે અને વહેલી તકે અમે સંજયનગર બનાવીશું, એટલે બધા એકબીજાને લઈને પાછો જેવો ધંધો હતો એવી રીતે ધંધો થાય। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। आज ही BRG न्यूज की मोबाइल ऐप Google Play Store और App Store से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।